નમસ્કાર મિત્રો હું શ્રદ્ધા ઝા અત્યાર સુધી મારો ધર્મ નિભાવતી હતી ને આજે મારો રાષ્ટ્ર ધર્મ નિભાવો છું મિત્રો વાત કરીએ રૂપિયાની તો રૂપિયો સૌથી પહેલા શેરશાહ સુરીના સુધીના શાસનકાળ દરમિયાન પંદરસો ચાલીસ થી પંદરસો પિસ્તાલીસમાં માં અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ બ્રિટિશ શાસનકાળ દરમિયાન આપણો ચાંદીનો રૂપિયો ચલણમાં હતો જેનું વજન અગિયાર પોઈન્ટ છાસઠ ગ્રામ હતું જેમાં એકાણું પોઈન્ટ સાત ગ્રામ શુદ્ધ ચાંદી વપરાતું હતું પરંતુ જ્યારથી સોનાને પૈસાના માપદંડ તરીકે સ્વીકારાયું અને એ જ દરમિયાન અમેરિકામાં ચાંદીની અઢળક ખાણો મળી આવી તો એ વખતે સૌથી પહેલી વાર આપણો રૂપિયો ગગડ્યો અને ત્યારથી બસ ગગડતો જ રહ્યો છે ગગડતો જ રહ્યો છે મિત્રો પહેલા રૂપિયાને અલગ અલગ ભાગોમાં વિભાજીત કરવામાં આવતો હતો સૌથી પહેલા રૂપિયાને સોળ આના ચોસઠ પૈસાને એકસો ને બાણુ પાયમાં વિભાજીત કરવામાં આવતો હતો ત્યારબાદ ઓગણીસો ને સત્તાવનમાં રૂપિયાને દસ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો ત્યારથી આપણે પૈસાને નવા પૈસા તરીકે ઓળખતા થયા મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ વખતે આપણા એક રૂપિયા બરાબર એક ડોલર મળતો હતો ને અત્યારે અત્યારે આપણા સડસઠ રૂપિયા બરાબર આપણને એક ડોલર મળે છે મિત્રો આપણા ગાડાના પૈડા જેવડો મોટો રૂપિયો અત્યારે પાવલી જેવડો નાનો થઈ ગયો છે રૂપિયો નાનો થતો ગયો અને નોટો મોટી થતી ગઈ નોટો મોટી થઈ ગઈ એટલે એનો સંગ્રહ વધ્યો કાળું નાણું અસ્તિત્વમાં આવ્યો ભ્રષ્ટાચાર વધ્યો આતંકવાદ વધ્યો અને નોટોનું ચલણ વધ્યું મિત્રો બધા આપણા દેશને એક અંધકારમય ભવિષ્ય તરફ વાળ્યો હતો પરંતુ આ અંધકારમાં આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખરેખર એક અદભુત સોનેરી કિરણ જેવો નિર્ણય લીધો છે હા મિત્રો પાંચસો ને હજારની નોટોનું ચલણ બંધ થશે નિર્ણય આપણા હિત માટે જ લેવાયો છે અને આપણે સૌ જાણીએ છીએ હા આપણને તકલીફ પડે છે થોડી ને કદાચ ઘણી બધી તકલીફોમાંથી આપણે સૌ અત્યારે પસાર થઈ રહ્યા છે પણ મિત્રો તમે જ વિચારો આપણે જાતે જ વિચારીએ કે જીઓનું મફતમાં મળતું સિમ કાર્ડ લેવા માટે આપણે કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહીએ છીએ અરે આપણા ક્રિકેટ આપણા મનગમતા ક્રિકેટરની ક્રિકેટ મેચ જોવા માટે એની ટિકિટ ખરીદો આપણે બે બે દિવસ સુધી લાઇનમાં ઊભા રહીએ છીએ જ્યારે આપણા એરિયામાં કોઈ નવા બ્રિજનું નિર્માણ થતું હોય છે તો આપણે બે થી ત્રણ કિલોમીટર વધારે અંતર કાપીને આપણા ઘરે જઈએ છીએ તો મિત્રો આ તો નવ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે તો આમાં તો આપણે સહયોગી બનવું જ જોઈએ ને આના માટે તો થોડી નહીં ઘણી બધી તકલીફો કદાચ વેઠવી પણ પડે તો એ વેઠવી જોઈએ આપણો ધર્મ છે મિત્રો હું સમજુ છું કે પંચાણું ટકા ભારતીય નરેન્દ્ર મોદીજીના આ નિર્ણય સાથે સહમત છે પરંતુ આપણા જે સમાચાર માધ્યમો છે એ થોડી નેગેટિવિટી ફેલાવી રહ્યા છે તો મારી આપ સૌને એક અપીલ છે કે નેગેટિવ વાતોને ધ્યાનમાં નહીં લો તમને લાગે કે જરૂરિયાતવાળા માણસો છે તો એમને ચોક્કસથી મદદ કરો કાળા નાણાંને બિલકુલ સપોર્ટ નહીં કરો તમારા ખાતામાં માત્ર તમારા જ પૈસા ડિપોઝિટ કરો પછી જોજો કે આપણું ને આપણા બાળકોનું ભવિષ્ય કંઈક અલગ જ હશે તો ચાલો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ નવ ભારત નિર્માણની મુહિમમાં એક સાચા નાગરિક તરીકે આપણે સૌ સહભાગી બનીએ જય ભારત જય જય ગરીબી ગુજરાત હર હર મહાદેવ